વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત ટેસ્ટી એવો ફરાળની અંદર ખાઈ શકાય તેવો સકરિયાનો શીરો બનાવીશું, એટલે કે હલવો બનાવીશું. અને આપણે આ શીરામાં એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ, જેનાથી આપણા શીરાનો સ્વાદ બેવડાઈ જશે. તો મિત્રો, તમે જોઈ શકો છો મારા 97 વર્ષના દાદા માટે આ સકરિયાનો શીરો બનાવ્યો છે, અને તેમને સરસ બહુ જ ભાવે છે આ સકરિયાનો શીરો. અને મારા દાદા આ 97 વર્ષના થયા છતાં પણ ગુરુવાર અને શનિવાર રહે છે. રૂહી સ્પેશિયલ બદામ માટે બેઠી છે. કેવો થયો બાપા? બહુ મીઠો. ખાઓ ખાઓ ખાઓ. બહુ સારી બદામ છે, લે લે ખા ખા. તારા હારું બાપા બદામ બધીતાને દેશે હો. તો ચાલો મસ્ત ટેસ્ટી એવો સકરિયાનો શીરો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે આવી રીતે સકરિયા લઈશું. મેં અહીં 250 ગ્રામ લીધેલા છે. હવે તેને આપણે સરસ ધોઈ લઈશું. તો મિત્રો, આપણે સકરિયાને સરસ ધોઈ લીધેલા છે અને તેને ચાળણીમાં લઈ લીધેલા છે. પછી આપણે આવી રીતે એક મોટું તપેલું અથવા તો ઢોકળિયું લેશું અને તેની અંદર પાણી ગરમ કરવા રાખીશું. અને પાણીમાંથી સરસ વરાળ નીકળવા લાગી છે, એટલે આપણે ચાળણી સકરિયાવાળી રાખી દઈશું અને તેને સરસ ઢાંકીને આપણે બાફી લઈશું. તો મિત્રો, આપણે સકરિયાને આવી રીતે વરાળે 20 મિનિટ સુધી બાફી લીધેલા છે અને ચપ્પુ સરસ આસાનીથી અંદર જતું રહે છે. તો હવે આપણે તેને સહેજ ઠંડા થવા દઈશું અને પછી તેની છાલ કાઢી લઈશું. તો મિત્રો, આપણે સકરિયાની સરસ છાલ કાઢી લીધેલી છે. તેને આપણે એક બીજી પ્લેટમાં લઈ લેશું અને આવી રીતે પોટેટો મેસર વડે તેને સરસ મેશ કરી લેવું. તો આપણા સકરિયા સરસ મેશ થઈ ગયા છે. હવે આપણે આગળ વધીશું. પછી આપણે કડાઈ લઈશું અને તેની અંદર આવી રીતે એક મોટી ચમચી, એટલે કે 1 ટેબલ સ્પૂન ઘી લઈશું. ઘી આપણું આવી રીતે ગરમ થાય એટલે તેની અંદર સકરિયાનો જે આપણે માવો કર્યો તે ઉમેરી દઈશું. અને તેને આપણે સરસ ઘીમાં મિક્સ કરી લેવું. આમ આપણે સકરિયાને 1 મિનિટ માટે ઘીમાં સાતડી લઈશું. પછી તેની અંદર આવી રીતે 1/4 કપ દૂધ લેવું. સાથે સાથે આપણે ખાંડ પણ ઉમેરી દઈશું. આવી રીતે 2 ટેબલ સ્પૂન ખાંડ લેવાની છે અને ગ્રામમાં મેઝર કરીએ તો 25 ગ્રામ. બધું સરસ મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે. તો મિત્રો, તમે જોઈ શકો છો સરસ ઘટ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર 1/4નું અડધું, એટલે કે ચપટી જેટલો એલચીનો ભૂકો ઉમેરીશું અને સાથે આપણે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે કોપરાનું ખમણ ઉમેરીશું 2 ટેબલ સ્પૂન. કોપરાનું ખમણ ઉમેરવાથી શીરાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે. અને સાથે સાથે આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દઈશું. કાજુ અને બદામ કતરણ કરેલી છે. બધાને સરસ મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે ઘટ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને કરવાનું છે મિક્સ. અને બધું સરસ મિક્સ થઈ જાય એટલે નાની ચમચી, એટલે કે 1 ટીસ્પૂન જેટલું પાછું એક ઘી ઉમેરીશું અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે. તો મિત્રો, આપણો શીરો રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગરમા ગરમ સકરિયાના શીરાને સર્વ કરી લઈએ. મિત્રો, તૈયાર છે મસ્ત ટેસ્ટી એવો સકરિયાનો શીરો. તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને તમે આપણું આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એટલે કે કોપરાનું છીણ ઉમેરીને બનાવશો તો તમારો હલવો એટલે કે શીરો બહુ જ ટેસ્ટી થશે. ઉપરથી આપણે સહેજ બદામની કતરણ રાખીશું.
તો મિત્રો, તમને મારી આ સકરિયાના શીરાની એટલે કે હલવાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મસ્ત આવો ટેસ્ટી સકરિયાનો શીરો ફરાળમાં બનાવી શકે. તો મિત્રો, અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.